વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે ગયા વિડીયોમાં પાઠ સમજ્યા હતા અને આતરે સ્વાગતમાં પ્રશ્ન આપણે કયો કર્યો હતો કે પ્રશ્ન 6 કર્યો હતો, પ્રશ્ન 7 કર્યો હતો. અને પ્રશ્ન 7 માં આપણે કેટલા સવાલ જવાબ જોયા હતા? તો પ્રશ્ન 7 માં આપણે 4 સવાલ જવાબ જોયા હતા. બાકી આપણે કયો નંબર આવ્યો છે? તો કે નંબર 5. તો આપણે ગુજરાતી વિષયમાં સ્વાગતમાં પાઠ 1 છે, તેમાં આપણે પ્રશ્ન નંબર 7 છે તેનો સવાલ નંબર 5 જોવાનો છે. સવાલ નંબર 5 જોઈએ. તો એના પહેલા આપણે શું કરવાનું છે? તો કે 5 નંબર સવાલ લખીએ સુરક્ષિત હોય, સુરક્ષિત જગ્યાએ
સુરક્ષિત જગ્યાએ ઊભી રહી જાઓ, ઊભી રહી જાઓ. એ તો છોકરો હોય તો કેવું લખશે? ઊભો રહી જાઓ એમ લખશે. છોકરી છે તો શું લખશે? ઊભી રહી જાઓ. હવે ચોમાસાની ઋતુ છે, વરસાદ આવતો હોય છે, આપણી પાસે રેઇનકોટ નથી કે છત્રી નથી, તો આપણે શું કરશું? બહાર ગયા છીએ તો આપણે કઈ સુરક્ષિત જગ્યા છે કે જ્યાં વરસાદ ન આવતો હોય, આજુબાજુમાં કોઈ વીજળીના થાંભલા ન હોય, કોઈ વૃક્ષ ન હોય, તો તે સુરક્ષિત જગ્યાએ જશો અને ત્યાં ઉભા રહેશું. જો ચોમાસાની ઋતુ છે ને, વૃક્ષ કે કોઈ થાંભલા પાસે પણ ઉભા રહીએ તો પડવાની બીક નહીં. તો કોઈ સુરક્ષિત જગ્યા છે, કોઈ મકાન છે, કોઈ છત છે, ઘર છે, ત્યાં ઉભા રહીએ તો આપણે કોઈ બીક રહે નહીં, આપણે વરસાદમાં પડે પણ નહીં. એના પછી આપણે આવ્યા નંબર સાત. નંબર સાત સરસ હતો, કોઈ કારણસર ઘર વગર રહેવાનું થાય તો કઈ તકલીફ પડે, સી મજા પડે. કોઈ કારણ છે જ્યાં કારણે આપણે ઘર વગર રહેવું પડે તો તમને મજા આવશે કે તમને તકલીફ પડશે? તો આ સવાલનો જવાબ તમારે જાતે લખવાનો છે. તમારા મમ્મી પપ્પાની મદદ થાય કે મમ્મી કોઈ કારણસર ઘર વગર આપણે કંઈ બહાર ગયા છે, ફરવા ગયા છે, આપણે ઘર વગર રહેવાનું થાય તો તમને મજા પડશે કે તકલીફ પડશે? એ બધું આપણે તમારે લખવાનું છે, બરાબર? કે તમને મજા આવે છે કે તકલીફ પડે, ઘર વગર રહેવું ગમે કે ન ગમે, બરાબર? એના પછી તો તમારા સાત નંબરનો સવાલ તમારે જાતે તમારા મમ્મી પપ્પાની મદદથી લખવાનો છે. કોઈ કારણસર તમારે ઘર વગર રહેવાનું થાય તો કઈ તકલીફ પડે, કે તમને મજા પડે? તકલીફ પડે છે કે મજા પડે છે એ પણ તમારે લખવાનું છે. શી તકલીફ પડે તે પણ. ચાલો સાત નંબરનો સવાલ જવાબ તમે જાતે લખવાના છો. કયો નંબરનો સવાલ? કે સાત નંબરનો સવાલ જવાબ તમારે તમારી મમ્મી પપ્પાની મદદથી જાતે લખવાનો છે. એના પછી આપણે આવ્યા છીએ નંબર આઠ. નંબર આઠ શું છે? સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? સુગ્રી છે, વાંદરાની ચિંતા કરે છે કે તેને શિયાળામાં ઠંડી લાગે છે, ઉનાળામાં ગરમી થાય છે, ચોમાસામાં ઠંડી લાગે, વરસાદમાં પલાળે છે, તેના કારણે ઠંડી લાગે છે, આવી ચિંતા કોણ કરે છે? તો સુગ્રી. હવે આ સુગ્રી છે તે વાંદરાઓની ચિંતા છોડી દે છે, તો કેમ? તેને જવાબ આપણે લખીએ. હવે આપણે આવ્યા છીએ નંબર આઠ. સાત નંબર સવાલ જવાબ તમારે તમારા મમ્મી પપ્પાની મદદથી લખવાનો છે. કે નંબર આઠ, સુગ્રી નંબર આઠ છે, વાંદરાઓને ઘર બનાવવાની સલાહ આપી. શું સલાહ આપી હતી? તો કે ઘર બનાવવાની. હવે પછી તો ઘર બનાવવાની સલાહ આપે છે, પરંતુ વાંદરાઓને છોડી દે છે, તેની ચિંતા કરવાનું છોડી દે છે, તેની ચિંતા કરતી.
આપણે ભૂલાઈ ગયો છે તે શબ્દ આપણે લખવાનો છે. તો વાર્તા સમજે તો વાર્તા સમજે ત્યારે આપણે યાદ તો આવી જ જશે. આપણે વાર્તા સમજે ત્યારે એમાં આવું આવે છે. આ શબ્દ કેવા છે? ભેગા છે. તો આપણે એને વ્યવસ્થિત ગોઠવવાનો, શબ્દ છૂટા પાડવાના છે, શબ્દ વચ્ચે જગ્યા છોડવાની, લખવાનું અને જે શબ્દ ભૂલાઈ ગયો છે તે પણ આમાં લખવાનો છે. પેલું ઉદાહરણ છે, ઉદાહરણ વાંચું. બધા ભેગા મળી ભગાડવા બેઠા. આપણે તો જવાબ છે બાજુ બેઠું છે. બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા. આમાં ઠંડી શબ્દ છે તે ભૂલાઈ ગયો. ઠંડી શબ્દ લખાઈ ગયો. તો હવે આપણે કયો નંબર લખીશું? નંબર એ છે તે લખીશું. તારી સૂચના શું છે? વાક્ય છે તે ફરીથી લખવાનું છે. તો ખાલી એમ જ લખીશ, વાક્ય લખ બરાબર. વાક્ય લખવાનું છે. આ છે નંબર એક. બારે માસ એક ઝાડ થી બીજા ઝાડ પર ફરતો રહે. બારે માસ એક ઝાડ થી બીજા ઝાડ પર ફરતો રહે. આ શબ્દ આપણે વ્યવસ્થિત છૂટો પાડીને લખવાનો છે. લાક્ષણિક ચોમાસામાં
પછી શકાશે ચોમાસામાં વરસાદથી બચી શકાશે બરાબર આ વાક્ય આપણે છૂટો પાડીને લખ્યો સમજાવો જે જગ્યા છોડીને લખી ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે ચાલો થઈ ગયું એના પછી આપણે આવ્યા નંબર પાંચ નામો નંબર આવ્યા છીએ તો કે નંબર પાંચ ખટખટ એ તારે નથી બનાવવું પ્રશ્ન તો આઠ